કોંગ્રેસની પરિવર્તન યાત્રા લીંબડી ખાતે આવી પહોંચી, શું કહે છે કોંગ્રેસી જાણો। આપ જોઈ રહ્યા છો સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી શહેર કે જ્યાં કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રા અહીંયા લીંબડી આવી પહોંચી છે। તો હવે ચૂંટણી ટાઈમે જ આ પરિવર્તન યાત્રા વિશે આપણે પૂછશું સાહેબને કે અત્યારે ચૂંટણી ટાઈમે આ યાત્રાનો શું અર્થ। ચૂંટણી ટાઈમે ફક્ત ચૂંટણીને લક્ષ્યમાં રાખીને કોંગ્રેસે આ યાત્રા નથી કાઢી। આપ જાણો છો કે પેપર ફૂટે, તક્ષશિલામાં 30 દીકરીઓ જીવ ભૂંજાઈ જાય, નર્મદાની કેનાલો તૂટે છે, આ ગુડ ગવર્નન્સ જેવું છે ક્યાં? 25,000 ગાયો મરી ગઈ કચ્છમાં, લંપીમાં 2 ડૉક્ટરો હતા અને સેલાઇનના ઇન્જેક્શનો આપ્યા, આ લોકો પાસે રસીઓ નથી। કોરોનામાં દારૂનો બાટલો મળે પણ ઓક્સિજનનો બાટલો ના મળે, અને અત્યારે ગેસનો બાટલો મોંઘો ને દારૂનો બાટલો સસ્તો, અને ગુડ ગવર્નન્સ કહે છે તાઇફામાંથી ઊંચા નથી આવતા। આજે લોકોનું જીવવાનું મોંઘું કરી નાખ્યું। એમની એક પણ સ્કીમ એવી નથી કે જેની અંદર બિઝનેસ ના હોય। આપ આરોગ્ય ક્ષેત્રનું લો તો માં અમૃતમ કાર્ડની યોજનાના લાભ ગણાવે છે। માં અમૃતમ કાર્ડ કે તમામ પ્રકારના કાર્ડથી કોને ફાયદો થાય છે? ફાયદો તો દૂરની વાત છે, અત્યારે લીંબડીની જ વાત કરીએ તો લીંબડી હોસ્પિટલમાં માં અમૃતમ કાર્ડ નીકળતા નથી, એના માટે એ લોકોને સુરેન્દ્રનગર જવું પડે છે। તો આપ ચોટીલાના ધારાસભ્ય છો, તો જ્યારે જ્યારે પણ વિધાનસભામાં જાઓ તો આ વિશે કોઈ અવાજ નથી ઉઠાવતા, તો પબ્લિકની જે મુશ્કેલી છે એનું કોણ સાંભળશે? મૂળ વાત એ છે કે શા માટે માં અમૃતમ કાર્ડ કઢાવવાની જરૂર છે? લીંબડીની અંદર સિવિલ હોસ્પિટલ આવેલી છે, એની અંદર તમે પૂરતા ડૉક્ટર આપી દો, પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી દો, પૂરતી વ્યવસ્થા આપી દો, કોઈ જ કાર્ડની જરૂર નથી। પણ લીંબડીમાં 180ના સ્ટાફને બદલે માત્ર ને માત્ર અત્યારે 50નો સ્ટાફ છે, તો આ બીજો સ્ટાફ આવશે કઈ રીતે, તો પબ્લિકને અહીંયા સુવિધા મળે? આ સવાલ તમારા વતી હું જનતાને પૂછું છું કે પાછલા 27 વર્ષથી તમે જેને મોકલો છો, તમે જેને મિનિસ્ટર બનાવો છો, એક વખત આ પ્રશ્ન એમને તો પૂછી લો કે 170 કે 80નો સ્ટાફ છે એમાંથી આ બાકીના આવશે ક્યારે? કે પબ્લિકને ચૂંટણી ટાઈમે જ કે ભાઈ અમે આટલી આટલી સુવિધા આપીએ છીએ, તો આમાં પબ્લિક કઈ રીતે બહાર આવશે? તમે શું કરશો તો પબ્લિકને ખબર પડે કે ખરેખર આ લોકો જે વાયદા કરે છે પૂરા નથી કરતા? પાછલા 27 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અમારા કરતાં પબ્લિકની વચ્ચે મીડિયા વધારે રહે છે। આપ મને કહો કે એમણે કરેલો કયો વાયદો એવો છે? દેખે જબ દેશ કે લોકોને મોરબી કી ઘટના દેખી તો मैं नहीं मानती कि कोई भी ऐसा भारतीय होगा जिसने संवेदनाएं व्यक्त नहीं की होगी, जिसका मन व्यथित नहीं हुआ होगा। लेकिन दुख की बात यह है कि सरकार की नाक के नीचे इतना बड़ा हादसा हो जाता है और सिर्फ कुछ अफसरों को सस्पेंड करके लीपापोती कर दी जाती है। कई परिवार उजड़ गए, कई लोग जो है मर गए उसमें, और कई बहनें विधवा हो गई, बच्चे अनाथ हो गए, परिवार के परिवार खत्म हो गए। और सरकार जो है इसमें भी राजनीति ऐसे करना चाहती है और अपनी जिम्मेदारी, तो मैं मानती हूँ कि जिस तरीके से ये पूरा वाक्य हम सबके सामने आया है, बहुत ही शर्मनाक जिस तरीके का रवैया रहा इस सरकार का, लोगों ने ये उम्मीद नहीं की थी। लोगों ने उम्मीद की थी कि कम से कम उनकी मौत पे कोई राजनीति नहीं करेगा, लेकिन जो लोगों ने देखा वो पूरे देश ने देखा है, किस तरीके से अस्पताल में जाने से पहले भी हर तरीके से लीपापोती की गई। आप जब किसी के लिए संवेदनाओं से मन संवेदनाएं मन में लेके जाते हैं, नौटंकी करके नहीं जाते, ये बहुत ही दुख का विषय है। और मैं उम्मीद करती हूँ कि सरकार को ये भुगतना पड़ेगा, क्योंकि लोगों की दुआएं भी लगती हैं और लोगों की बददुआएं भी लगती हैं। परिवर्तन यात्रा और गौरव यात्रा में क्या डिफरेंस है? देखिए, परिवर्तन यात्रा जो है वो संकल्प लेके चल रही है कि सरकार का परिवर्तन होना तय है, और पिछली बार भी हम लोग बहुत कम सीटों के अंतर से रहे। सरकार बातों करे छे मोटी मोटी के हमारी डबल इंजिन नी सरकार, पण कई रीते डबल इंजिन? धक्का मारी ने चलावाना, काम कोई करवाना नहीं अने वायदा मोटा मोटा करवाना, ज्यारे कोई सुविधा ज नथी तो पछी त्यां आवशे कोण? आ एक मोटो प्रश्न छे। कैमरामैन किशोर सिंह राणा साथे वीरभद्र सिंह जाडेजा, मा न्यूज लीमड़ी। વિજ્ઞાન આધારિત આત્મનિર્ભર ભારતનો સંકલ્પ થઈ રહ્યો છે મૂર્તિમંત।
माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी ना ध्येय मंत्र ने चरितार्थ करवा, माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल ना मार्गदर्शन अने माननीय मंत्री श्री जीतूभाई वाघाणी ना निरंतर प्रयासों थकी गुजरात काउंसिल ऑन साइंस एंड टेक्नोलॉजी द्वारा भूज ने आंगणे आकार पाम्यू छे रीजनल साइंस सेंटर। 10 एकड़ विस्तार में फैलायेलु कच्छ नी ओळख समा भूंगा ना आकार में बनेलु आ परिसर 21 लाख कच्छवासियों माटे बनी रहेशे विज्ञान अने कच्छनी भातीगढ़ संस्कृति नो अनेरो समन्वय, जेमा विविध रसप्रद गैलरी, ज्ञान साथे गम्मत पिरस्ती स्पेस साइंस गैलरी, ऊर्जा ना विविध सिद्धांतों विषे माहितगार करती एनर्जी साइंस गैलरी, विविध उपकरणों नो रसप्रद प्रदर्शन इतले मरीन नेविगेशन गैलरी, नैनो टेक्नोलॉजी गैलरी, बॉन्साई गैलरी અને ફિલ્ડ્સ મેડલ ગેલેરી, વિજ્ઞાન પ્રેમીઓ માટે બની રહેશે એક અતુલનીય અનુભવ। સમગ્ર વર્ષ દરમિયાન સૂકું અને સ્વચ્છ વાતાવરણ ધરાવતા કચ્છમાં દૂર ક્ષિતિજ સુધી કોઈ પણ માનવ નિર્મિત અવરોધ ન હોવાથી સમગ્ર આકાશનો 360 ડિગ્રી વ્યૂ માણી શકાય છે। અહીં આવતા મુલાકાતીઓને નરી આંખે પણ ના જોઈ શકાય તેવા ઝાંખા તારાઓ જોવાની તક મળશે। રીજનલ સાયન્સ સેન્ટર ભુજ कच्छी माडुओं ने मड़ेलू विज्ञान नी दुनिया नू अनोखू नजराणू। रीजनल साइंस सेंटर भुज, विज्ञान नी अनोखी दुनिया नो साक्षात्कार।